હવે આગળ વાત કરીએ તો પંચમહાલની. પંચમહાલના સહેરા તાલુકાના 342 વિદ્યાર્થીઓને રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા લેવાયેલી શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રમાણપત્રો ઘરે ઘરે જઈને વિતરણ કરાયા. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા લેવાયેલ શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વર્ષ 2019માં સહેરા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 290 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને માધ્યમિક શાળાના 52 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. સહેરા તાલુકાના શિક્ષકશ્રીઓ દ્વારા કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી, માસ્ક પહેરીને સેનિટાઈઝરનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના ઘેર જઈ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા લેવાયેલ શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વર્ષ 2019માં સહેરા તાલુકાના પ્રાથમિક શાળાના 290 વિદ્યાર્થીઓ અને માધ્યમિક શાળાના 52 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સહેરા તાલુકાના શિક્ષકશ્રીઓ દ્વારા કોવિડ-19ની તમામ પ્રકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખી, માસ્ક પહેરીને સેનિટાઈઝરનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના ઘરે જઈ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તમામ 342 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આજરોજ વિતરણ કરવામાં આવ્યા છે. આગામી વર્ષમાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ શિષ્યવૃત્તિ મેળવે તે મુજબનું આયોજન સમગ્ર શિક્ષા અભિયાન સહેરા દ્વારા કરવામાં આવ્યું છે. બીઆરસી કોઓર્ડિનેટર સહેરા ડૉક્ટર કલ્કેશ પરમાર. આગામી વર્ષમાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ શિષ્યવૃત્તિ મેળવે તે મુજબનું આયોજન સમગ્ર શિક્ષા અભિયાન સહેરા દ્વારા કરવામાં આવ્યું છે. સહેરા તાલુકાના તમામ બાળકોને આ કોરોના મહામારીના સમયે સલામતી, સુરક્ષા અને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મળે અને કોમ્પિટિશન પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે બીઆરસી કોઓર્ડિનેટર સહેરા ડૉક્ટર કલ્પેશ આર પરમાર અને તેમની સમગ્ર શિક્ષા અભિયાન સહેરાની ટીમ અને સહેરા શિક્ષણ પરિવાર પ્રયત્નશીલ રહેશે. પ્રિતેશ દરજી, ZS TV, પંચમહાલ.